વાલા વિદ્યાર્થીઓ નમસ્કાર ધોરણ દસ વિજ્ઞાન બોર્ડ એક્ઝામની અંદર ખૂબ જ અગત્યના છે મિત્રો જો તમે સમજીને યાદ રાખશો તો અવશ્ય તમારું રિઝલ્ટ ઊંચું આવી શકે તેવી શક્યતા ખરી મિત્રો આવા આપણે બોર્ડમાં પૂછાય એના અલગથી આપણા ચેનલની અંદર લેક્ચર મૂકવામાં આવે છે તો તમે એનો અભ્યાસ કરતા રહેજો મિત્રો સાયન્સ વિભાગની અંદર એમાંય પાછા ભૌતિક વિજ્ઞાન વિષયના જ ફક્ત લેક્ચર આપણે મૂકીએ છીએ મિત્રો તો એને ખાસ તમારે અભ્યાસ કરવાના અને અવશ્ય ટાઈમ હોય તો તમારી નોટબુકમાં લખીને પણ તૈયાર કરી શકો છો મિત્રો તો ચલો આજે શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરમાં આપણે ખરા ખોટાનો અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર દસના ખરા ખોટા વિશે અભ્યાસ કરીશું સાચું છે કે ખોટું મિત્રો એટલે કે ખરું છે કે ખોટું એના વિશે આપણે છે તો મિત્રો પહેલો જ પ્રશ્ન લઈએ પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે મિત્રો સમજો પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે પ્રકાશ ઉર્જાનું શું છે એક સ્વરૂપ જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે તો હા મિત્રો આ વિધાન સાચું છે કે સૂર્યમાંથી આવતી ઉર્જા આપણા સુધી પહોંચે છે તો કયા સ્વરૂપે પહોંચે છે ગતિ સ્વરૂપે કરે પણ તરંગ સ્વરૂપે હોય છે છે મિત્રો માટે પહેલું વિધાન સાચું બીજા પ્રશ્નમાં જઈએ આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે વિચારો આભાસી કદી ઝીલી શકાય ખરું મિત્રો ના માટે કહેવાય છે આ વિધાન ખોટું છે ઝીલી શકાતું નથી ચલો ત્રીજો પ્રશ્ન અનિયમિત પરાવર્તનના કિસ્સામાં પરાવર્તનના નિયમો પરાતા નથી વિચારો અનિયમિત કિસ્સામાં પરાવર્તનના નિયમો પરાતા નથી અનિયમિત એટલે બધા થોડા આગળ થોડા પાછળ તો પરાવર્તનના નિયમો મિત્રો ના પરાય કારણ કે બધા જ કિરોનો આખો સમૂહ આપાત થાય તો અથડાઈને જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ બનતો હોય છે ત્યારે જ નિયમોનું એટલે નિયમિત પરાવર્તનના કિસ્સામાં જ પરાવર્તનના નિયમોનું પાલન થાય અનિયમિત પરાવર્તનના કિસ્સામાં એ નિયમોનું કે પરાવર્તનના નિયમો પરાતા નથી તો ખોટું અનિયમિત પરાવર્તનમાં નિયમો તો પરાય જ પરાવર્તન એટલે આ રીતે મિત્રો તો પહેલો પ્રકાશ અથડાઈને આ રીતે જો હોય બીજો કોઈ પ્રકાશ આમ આવ્યો તો એ રીતે એના પ્રમાણે થાય પણ પરાવર્તનના નિયમો દરેક માટે લાગુ પડે છે એટલે સમજો ખાસ તમને અહીંયા કીધું પરાવર્તનના નિયમો પરાતા નથી શબ્દ છે એટલે વસ્તુ શું છે નિયમો અનિયમિત પરાવર્તનમાં નિયમો પરાતા નથી તો ખોટું છે નિયમનું પાલન તો થાય જ ફક્ત નાના મોટા હોય શકે એટલે એ અનિયમિત થયું આપણને ખરબછડી સપાટી હોય ને ત્યાં આવી ઘટના જોવા મળે કઈ સપાટી પર ખરબછડી સપાટી પર એટલે ખાસ મિત્રો સમજો આગળ જઈએ ચોથો એમસીક્યુ એટલે ત્રીજો આપણે શું કીધું ખોટું છે એટલે સાચું નથી ચોથામાં દેખો સમતલ અરીસો ગોલ્ય અરીસો કે લેન્સ ગમે તે હોય પણ તે દરેક વડે આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે દરેક વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાય આભાસી પ્રતિબિંબ મેળવી શકાય તો આ વિધાન સાચું છે મિત્રો ગોલ્ય અરીસો લીધો છે લેન્સ એ સમતલ અરીસો હોય ગમે તે હોય દરેક વડે આભાસી પ્રતિબિંબ તો આપણે મેળવી શકીએ દરેક કિસ્સામાં આવે છે પાંચમું અંતગો અરિસા અને અંતગો લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે લેન્સ અંતગો કેન્દ્રો કેન્દ્ર લંબાઈમાં કેવી લેવામાં આવે છે ઋણ તો મિત્રો કેવું છે સાચું છે ઋણ હોય બહિગોર હોય તો ધન હોય આ યાદ રાખવાનું છઠ્ઠો દેખો અંતગો અરીસા અને બહિગોર અરીસા સોરી અંતગો અરીસા અને બહિગોર લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે અંતગો અરીસામાં વાસ્તવિક અને આભાસી બંને હોય છે બહિગોર અરીસામાં પણ મિત્રો આભાસી અને વાસ્તવિક બંને હોય છે પણ યાદ રાખજો બહીગોર અરીસો કીધો હોય બહીગોર અરીસો તો ફક્ત આભાસી હોય લેન્સ કીધો હોય તો પણ ફક્ત આભાસી જ હોય છે મિત્રો માટે આપણું આ જે વિધાન આપ્યું છે સાચું છે એની સાથે સાતમો પણ જોઈ લો મિત્રો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈના ગુણોતરને મોટવણી કહે છે વિચારો મિત્રો સાચું કે ખોટું તો ખોટું છે કે

આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી અને બી વચ્ચે આભાસી અને નાનું કીધું છે આભાસી તો હોય જ એ તો ખબર છે પણ નાનું પ્રતિબિંબ હોય એ વસ્તુ કેવી છે તો મતલબ કે કેવી છે હંમેશા બહિગો લેન્સમાં નાનું મલ અને જો અરીસો હોય તો મોટું મલ આ યાદ રાખજો બહિગુલના અંદર કેવું મળશે ના સોરી અહિયાં શું કીધું નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી સોરી નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો આ વિધાન સાચું છે કેવું મળે મોટું મળે કારણ કે લેન્સ છે એટલે એનો થાય તો હંમેશા આ રીતે હોય છે લેન્સ હોય એટલે આ બાજુ વસ્તુ મૂકેલી હોય આટલા તો કીડા આમ સીધા જાય એનો આભાસી પ્રતિબિંબ આમ પાછળ મળે મોટું મળે છે કેવું મળે છે મોટું મળે છે ક્લિયર એટલે દસમું વિધાન કેવું છે નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી

તો પ્રતિબિંબ તે સ્થાને મળે છે લેન્સમાં ના આવે અરીસામાં આવે અરીસામાં વસ્તુ જે જગ્યાએ સી ઉપર મૂકો તો પ્રતિબિંબ સી ઉપર મળે આ તો ટુ એફ વન ઉપર લખે છે ટુ એફ વન ના આવે ટુ એફ ટુ આવે એટલે વિધાન કેવું થયું ખોટું થાય કોના ઉપર મળે ટુ એફ ટુ બીજી બાજુ મળે કઈ બાજુ બીજી બાજુએ મળે છે ચલો બાર મોદી અંતગો અરીસા સામે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ તરફ જ મળે છે અંતગો અરીસા સામે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ અરીસા તરફ જ કદી અરીસાની પાછળ ના મળે પાછળ મળે તો એને આભાસી બોલે તો વિધાન સાચું છે તેરમો દેખો બહિગો અરીસા સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા અરીસા સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્વ અને નાનું મળે છે એ પણ વિધાન મિત્રો સાચું છે બહિગો અરીસો હોય અને અંતાગોળ લેન્સ બંનેમાં આભાસી અને છત્તું પ્રતિબિંબ મળે છે એટલે તેરમો પણ આપણે પ્રશ્ન સાચો છે ખરું છે ચૌદમો દેખો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ છે નિરપેક્ષ કીધું છે તો એ કાચનો કીધો છે તો ખોટો કેમ કે આ એક તો કોનો છે પાણીનો છે મિત્રો કાચનો કહીએ તો અંદાજીત એક પોઈન્ટ પાંચની નજીક આવે એટલે ખાસ ધ્યાન રાખજો હવાનો એક પાણીનો એક પોઈન્ટ તેત્રીસ અને કાચનો એક પોઈન્ટ પાંચ લઈએ છીએ બરોબર એટલે કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક એક પોઈન્ટ તેત્રીસ છે તો વિધાન ખોટું છે ક્લિયર વિધાન કેવું છે ખોટું છે ક્લિયર ચૌદ સુધી પંદરમાં પ્રશ્નમાં જઈએ મિત્રો સમજ્યો પંદર માં શું કહેવા માંગે છે પંદર માં પ્રશ્નમાં દેખો જે પારદર્શક માધ્યમનો નો નિરપેક્ષ વખરી ભવનાંક વધુ પારદર્શક માધ્યમ વધુ તે વધુ પ્રકાશ્ય ગટ માધ્યમ કહેવાય

મુખ્ય કેન્દ્ર પર આવે વક્રતા કેન્દ્ર પર ના આવે તો ચલો અઢારમો દેખો અઢારમા માં આપણને શું કીધું છે સમજો જ્યારે પ્રકાશ્ય કિરણ પ્રકાશ્ય ગટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જાય છે ત્યારે તેનો વેગ ઘટે છે વાક્ય દેવો ઘટમાંથી પાત્રમાં વેગ ઘટે છે તો એ પણ ખોટું છે ગટમાંથી પાત્રામાં જાય તો ગટના વેગ વધે છે એ તરંગવાદનો નિયમ હતો એટલે અહીંયા ગટ માધ્યમમાં વેગ ઓછો પાત્રા હંમેશા વેગ વધારે હોય એટલે પ્રશ્ન આપણો ખોટો છે મિત્રો હવે ઓગણીસમો દેખો કાચના પાત્રા લેન્સનો માધ્યમનો કાચ પાત્રા લેન્સનો મધ્ય ભાગ કાચનો લંબગન સ્લેબની માફક વર્તે છે દેખો કાચનો પાત્રો લેન્સ પાત્રો લેન્સ લઈએ કાચનો એનો મધ્ય ભાગ કાચના લંબગન સ્લેબની માફક વર્તે છે વિચારો તો હા વાત સાચી છે લંબગન એટલે એને કહેતા કે કિરણ આપાત થાય વકરી થાય વક્રીભવન થાય પછી ફરી ફરી વખરી એટલે એનું નિર્ગમન કિરણ બહાર એટલે કાચનો કોઈ પણ કાચ લઈએ તો એના અંદર આ ઘટના જોવા મળે છે જેને આપણે પાત્રો કાચ લ્યો કે ગમે તે દરેકના અંદર આ ઘટના થતી હોય છે કે હવામાંથી પાછું હવામાં જતું હોય છે એટલે કાચના લમગન સ્લેબની માફક જ વર્તે છે વિધાન સાચું છે વીસમો પ્રશ્ન દેખો જે માધ્યમના દર ગનતા વધુ વાક્ય દેખજો દર ઘનતા વધુ તે હંમેશા વધારે પ્રકાશ્ય ગટ માધ્યમ હોય છે પ્રકાશ્ય ગટ માધ્યમ તો જેની દર ઘનતા વધુ છે મિત્રો એ પ્રકાશ્ય ગટ માધ્યમ છે તો ખોટું મિત્રો શબ્દ યાદ કર્યો દર ઘનતા વધુ હોય તો એને પ્રકાશ્ય પાત્રુ માધ્યમ કહેવાય ગટ હોતું નથી ઊંધું હોય છે જેની દર ઘનતા વધુ હોય તે પાત્રુ માધ્યમ કહેવાય ગટ માધ્યમ હોતું નથી પ્રકાશ્ય કેવું કહેવાય પાત્રું કહેવાય એટલે આ પ્રશ્ન ખાસ યાદ આવજો થોડો ઓકવર્ડ છે એટલે તમારા અંદર પ્રવૃત્તિના અંદર આ પ્રશ્ન હતો એટલે ખાસ ધ્યાન રાખવાનું એકવીસમો દેખો

દરેક મિત્રો 22 માં દેખજો શું કહેવા માગે છે 22 મો એક લેન્સ નો પાવર P 5D છે તેની વક્રતા ત્રિજ્યા 20 છે હવે એની ગણતરી ગણવી પડે તો F પહેલા તો 1 P 1 5 બરોબર આસામાં આવશે મીટરમાં આવશે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર બરોબર એટલે કેટલા આવશે 20 સેન્ટીમીટર બગસો એટલે કેટલા આવશે

વસ્તુ બંનેમાં પ્રતિબિંબ મળે છે તેમના વડે મળતા પ્રતિબિંબ વસ્તુ તરફ જ રચાય છે તો હંમેશા વાસ્તવિક જ હોય છે હંમેશા કેવું હોય વાસ્તવિક દેખજો ગોલ્ય અરીસો હોય કે લેન્સ તેમના વડે મળતા પ્રતિબિંબ વસ્તુ તરફ જ મળે એટલે કે ડાબી બાજુ વસ્તુ મૂકીએ તો ડાબી બાજુ જ પ્રતિબિંબ મળે અરીસામાં મળે વાસ્તવિક તો સાચું પણ લેસમાં એ એ તરફ મળે ડાબી બાજુ 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 તો ખોટું કારણ કેમ કે કે આભાસી કહેવાય વાસ્તવિક પાછળ એટલે એટલે જમણી આપણો અડધો સાચો ને અડધો ખોટો છે એનો મતલબ કે આખો પ્રશ્ન શું કહેવાય ખોટો છે આખો પ્રશ્ન શું થાય મિત્રો ખોટો છે ક્લિયર તો ખાસ તમે નીચે જવાબ પણ આપણા જોઈ શકો છો બધા આપેલા જ છે તમે જવાબ પણ તમે તમારી જાતે અંદરથી જોઈ ધીમે ધીમે સ્ક્રીનશોટ પાડી અને તમે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો તો આટલા સુધી આપણે રાખીશું મિત્રો આગળના લેક્ચરમાં બીજા પ્રશ્નો આવા બોર્ડમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર અને બીજા જો તમારા અંગત કોઈ વિદ્યાર્થી હોય તો એમને પણ આ વિડિયો શેર કરજો જેથી કરીને એમના બોર્ડમાં એ લોકો સરળતાથી પાસ થઈ શકે કાં તો હોશિયાર વિદ્યાર્થી હોય તો એમનું રિઝલ્ટ વધારી શકે જેમની કારકિર્દી વધારી અને આગળના ફ્યુચરમાં એનો ઉપયોગ કરી શકે મિત્રો તો ખાસ આટલી મારી વિનંતી છે તો એનો ઉપયોગ કરજો મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વા